કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય હિન્દી, પાઠ ક્રમ 15. કયો છે 15મો પાઠ? એનો વાંચીએ. સોનુ કે શીખ મિલી, સોનુ કો શીખ મિલી, સોનુને શીખ એટલે કે આપણે કંઈક શીખામણ, સારો બોધપાઠ કહીએ ને, એ સોનુને શીખ મળી. હવે આપણે તે પાઠ દરમિયાનના શબ્દાર્થ જોઈએ. કેલા તો કેળું, એ તો આપણને ખબર છે. છિલકા તો છાલ, ટોકરી તો ટોપલી, શીખ એટલે શિખામણ અને બોધપાઠ. ઈધર ઉધર આમ તેમ, ઈધર ઉધર તો આમ તેમ, ઘૂંટના ઘૂંટણ. કસમ તો સોગંદ અને શપથ, સોગંદ ખાઈએ છીએ ને આપણે, એ સોગંદ. ચલો હવે શબ્દાર્થો જોઈ લીધા, હવે આપણે પાઠ વિશે સમજૂતી મેળવીએ. સોનુને શું બોધપાઠ મળ્યો છે આ પાઠ દરમિયાન તે આપણને જોઈશ. જે સોનુને બોધપાઠ મળ્યો છે એ બોધપાઠ આપણે આપણા જીવનમાં ઉતારવા જેવો છે. તો આ પાઠ શાંતિથી સાંભળીશું અને અભ્યાસ કરીશું અને તેના એક એક શબ્દો બી આપણા જીવન દરમિયાન ઉતારીશું. તો ચલો જોઈએ સોનુની શું ભૂલ હતી, પછી એ પોતે કેવી રીતે પછડાય છે, અને પછી શું બોધપાઠ મળે છે, અને શું નિયમ લે છે આખી જીવનભર, તે આપણે આ પાઠ દરમિયાન જોઈએ. તો ચલો વાંચીએ પાઠ. મિત્રો શાંતિથી સાંભળો. સોનુ કો કેલા બહુત પસંદ થા. શું હતું? સોનુને કેળું ખાવું બહુ જ ગમતું હતું. એ તો દરેકને ખબર છે કે બધાને કેળું તો બહુ જ ભાવે. વહ કેલા ખાકર છિલકા ઇધર ઉધર ફેંક દેતા થા. શું? એને કેળું ખાઈ અને એની ઉપરની છાલ છોતરું ગમે તેમ ફેંકી દેવાની આ ફેંકી દેતો હતો. શું કરતો હતો? કેળું ખાઈ લેતો હતો અને એનું છોતરું ગમે ત્યાં, એનું છીલકું ગમે ત્યાં ફેંકી, એટલે કે એની છાલ ફેંકી દેતો હતો. યા ઉસકી આદત થી, આ એની ટેવ હતી. આદત સારી કહેવાય. છોતરું કહી એટલે કે છાલ ક્યાંય ગમે ત્યાં ન ખાય નહીં. જો છાલ પર પગ આવે તો એ છાલ ચીકાશના કારણે આપણે લપસી જઈએ. આપણે ન લપસીએ તો બીજા પણ ચાલતા હોય રોડ ઉપર કે જગ્યાએ જ્યાં છાલ નાખીએ ત્યાં, તો તે પડી જાય અને ઈજા થાય કે અકસ્માત થાય. હવે આગળ જોઈએ. મા સોનુ સે કહેતી. કોણ? એની મમ્મી રોજ સોનુને કહેતી, બેટા કેલા ખાકર છિલકા હંમેશા ટોકરી મેં હી ડાલા કર. એટલે શું કહે છે? કેળું ખાઈ અને એનું જે છાલ છે એ હંમેશા ટોપલી એટલે કે કચરાની ટોપલીમાં જ નાખ, એમ કહે છે. આપણે એમ મમ્મી કહે છે ને કે ટોપલીમાં જ એટલે કે કચરા પેટીમાં જ છોતરું એની છાલ નાખજે. ઈધર ઉધર છિલકે ફેંકના બુરી બાત હે. શું કહ્યું? આમ તેમ ગમે તે જગ્યાએ છોતરું ફેંકવું, છાલ ફેંકવી એ ખરાબ તેમ કહેવાય. ગમે તે જગ્યાએ છાલ ફેંકવી જોઈએ નહીં. સોનુ માનું કે માકી ઈ શીખ પર ધ્યાન નહીં દેતા. પણ સોનુ કેવો હતો? પોતાની જાતે જે કરવું હોય તે જ કરે. તો મમ્મી એને આ શિખામણ આપે તો કોઈ દિવસ તે શિખામણ ઉપર ધ્યાન આપતો ન હતો. છતાંય કેળું ખાઈને છાલ ગમે ત્યાં ફેંકી દેતો હતો. શીખ એટલે કે બોધપાઠ મમ્મીના સુવાક્યની કોઈ જ અસર તેના પર થતી ન હતી. તો ચલો હવે આગળ જોઈએ. ચિત્ર કેવું બતાવ્યું છે, એને બોધપાઠ મળે તેવું. તો આગળના પાઠ દરમિયાન શું આવે છે વિદ્યાર્થી મિત્રો તે જોઈએ. એક દિન સોનુને કેલા ખાયા ઓર છિલકા રાસ્તે પર ફેંક દિયા. એક દિવસે સોનુએ કેળું ખાધું અને એનું છોતરું એટલે એની છાલ હતી એ રસ્તા પર ફેંકી દીધી. ઉસી સમય ઉસને જમીન પર ગીરતી હુઈ એક પતંગ દેખી. જેમ કેળાની છાલ ફેંકી એ સમયે તેને એક પતંગ આકાશમાંથી કપાઈ અને જમીન ઉપર પડતી જોઈ. પતંગ આકાશમાંથી કપાઈ અને જમીન ઉપર પડતી જોઈ. કઈ દરમિયાન? જ્યારે કેળું ખાઈ અને છાલ ફેંકી તે દરમિયાન જ. સોનુ પતંગ પકડને કે લીએ દોડા. સોનુ પતંગ પકડવા માટે દોડ્યો પણ એને ખબર નથી કે મેં છાલ ફેંકી છે અહીં નીચે. એ તો બસ એનો રસ પતંગ પકડવામાં જ હતો. કેલે પેર ઉસકા પેર કેલે કે છિલકે પર પડા. એનો પગ પોતે ખાધેલ કેળાના છાલ ઉપર પડ્યો ઓર વ ફિસલ ગયા અને તે લપસી ગયો. એ પતંગ પકડવામાં એટલો મશગુલ હતો કે એને ખબર જ નહીં કે નીચે પગ નીચે કેળાના છાલ આવશે અને હું પડી જઈશ. તમે પણ એ જ રીતે હો છો ને જ્યારે ઉત્તરાયણ આવે છે, આપણે પણ ધમાધમ આંખો બંધ કરીને પતંગમાં જ જોઈ રહ્યા હોય છીએ. ગમે તે જગ્યાએ દોડી જઈએ છીએ કે નીચે શું છે, પડી જઈશું, વાગશે, અકસ્માત થશે. રોડ ઉપર પણ એ રીતે જઈએ છીએ. તો આને જોયું ને, કેળાની છાલ ઉપર પગ મૂકી દીધો પતંગ પકડવાની
રમતમાં ઉસકે ઘૂંટણીમાં ચોટ લગી, પછી શું થયું, રોડ ઉપર કે જગ્યાએ જ્યાં કેળા છાલ નાખી હતી તે જગ્યાએ પડી ગયો અને ઘૂંટણમાં વાગ્યું, ઘૂંટણ છોલાઈ ગયું. તમારે પણ આ રીતે થાય છે ને? આ એની જ ભૂલ હતી. જો કેળાનું છાલ એણે ત્યાં ન નાખ્યું હોત તો એ પતંગ પણ પકડત સરસ રીતે અને પડી પણ ન જાત. છે છાલ પર પગ દીધો અને લપસી ગયો અને પગમાં વાગ્યું. આગળ, ઉસ દિન સે સોનુને ફલકે છિલકે ઇધર ઉધર ન ફેંકને કી કસમ ખાઈ. તે દિવસથી સોનુએ શું નિયમ લીધો કે ગમે તે ફળ ખાઈશ, એવું નથી કે કેળું છે, ગમે તે ફળ ખાઈશ પણ તેનું છાલ ગમે ત્યાં હું નહીં ફેંકું. અબ વ છિલકે હંમેશા ટોકરી મેં હી ડાલતા હૈ. તે હવે છિલકા એટલે કે છાલ હંમેશા ટોકરીમાં જ નાખે, કચરા પેટીમાં જ નાખે છે. તો આ રીતે તમારે પણ આ બોધપાઠ લેવો જોઈએ ને આ પાઠ ઉપરથી, કે આપણે પણ ગમે તે વસ્તુ કોઈ પણ જગ્યાએ કચરો ફેંકવો જોઈએ નહીં, ગમે તે હોય તો અકસ્માત થાય છે. તો માટે દરેકે ખાસ ધ્યાન રાખવું કે કચરો રસ્તા પર ન નાખવો, એને ટોપલીમાં કચરા પેટીમાં જ નાખવો. હવે આપણે આગળ જોઈએ. આ પાઠ દરમિયાનનું સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં છે પ્રશ્ન એક, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ. પહેલો સવાલ, સોનુ કી ક્યા આદત થી, સોનુની શું આદત હતી? જવાબ લખીશું, સોનુ કેલા ખાકર છિલકા ઇધર ઉધર ફેંક દેતા થા. શું આદત હતી સોનુની? સોનુ કેળું ખાઈ અને છોતરું એટલે કે છાલ ગમે ત્યાં ફેંકી દેતો હતો. તો સોનુ જવાબમાં લખીશું, સોનુ કેલા ખાકર છિલકા ઇધર ઉધર ફેંક દેતા થા. તમારી રીતે જવાબ લખવાનો. બીજો છે, માં સોનુ સે ક્યા કહેતી હતી? માં સોનુ સે શું કહેતી હતી? અહીં જવાબમાં આપણે લખીશું, માં સોનુ સે કહેતી હતી, બેટા કેલા ખાકર છિલકા હંમેશા ટોકરી મેં હી ડાલા કર, ઇધર ઉધર છિલકા ફેંકના બુરી બાત હૈ. જવાબમાં શું લખશો તમે? માં સોનુ સે કહેતી હતી, બેટા કેલા ખાકર છિલકા હંમેશા ટોકરી મેં હી ડાલા કર, ઇધર ઉધર છિલકા ફેંકના બુરી બાત હૈ. હવે આગળનો જોઈએ સવાલ, જીસ છિલકે પર સોનુ કા પેર ફિસલા વ કિસને ફેંકા થા. એ તો તમને ખબર છે કોણે પોતે જ ફેંક્યું હતું. જવાબ લખે, જીસ છિલકે પર સોનુ કા પેર ફિસલા વહ છિલકા ઉસી ને હી ફેંકા થા. જીસ છિલકે પર સોનુ કા પેર ફિસલા વહ ઉસી ને હી ફેંકા થા. આગળનો સવાલ, સોનુને ક્યા કસમ ખાઈ? સોનુએ શું કસમ ખાધી? કભી કેલા ખાકર છિલકા ઇધર ઉધર નહીં ફેંકેગા. કે છિલકું એટલે કે કેળું ખાઈને છોતરું ગમે ત્યાં ફેંકશે નહીં. આ રીતે આ ચાર સવાલ જવાબ લખેલ છે. હવે આગળ જોઈએ પ્રશ્ન બે, કોષ્ટક સે હી સહી વિકલ્પ ચૂનકર ખાલી જગ્યા ભરીએ. કોષ્ટક એટલે કે આ કૌંસ આપેલા છે એમાંથી સાચો જવાબ લખી અહીં ખાલી જગ્યા પૂરી કરવાની છે. તો પહેલી ખાલી જગ્યા જોઈએ, સોનુ કો ખાલી જગ્યા બહુત પસંદ થા. અમૃત કે કેલા પાઠ દરમિયાન આપણે શીખ્યા હતા કેલા, તો જવાબમાં લખીશું કેલા, સોનુ કો કેલા બહુત પસંદ થા. બીજી ખાલી જગ્યા, છિલકે હંમેશા ખાલી જગ્યા મેં હી ડાલને ચાહીએ ટોકરી કે રાસ્તે. જવાબમાં શું લખીશું? ટોકરી. છિલકે હંમેશા ટોકરી મેં હી ડાલને ચાહીએ. આગળની ખાલી જગ્યા જોઈએ, સોનુને જમીન પર ગીરતી હુઈ એક ખાલી જગ્યા દેખી, પતંગ કે તિતલી? પતંગ. તો જવાબમાં લખીશું, સોનુને જમીન પર ગીરતી હુઈ એક પતંગ દેખી. આ રીતે ખાલી જગ્યા પૂરી કરીશું. હવે આગળનો પ્રશ્ન ત્રણ, અચ્છી આદત કે સામને ખરાની નિશાની ઓર બુરી આદત કે સામને ખોટાની નિશાની કરવાની છે, ચિહ્ન કીજીએ. ચલો આગળ જઈએ. સુબહ જલ્દી ઉઠના, સવારે જલ્દી ઉઠવું, સારી ટેવ કે ખરાબ ટેવ? સારી ટેવ. તો ખાનામાં શું કરીશું? સાચાની નિશાની. પ્રતિદિન દાંત સાફ કરના, દરરોજ દાંત સાફ કરવા જોઈએ ને, દાંત ન સાફ કરીએ તો દાંતમાં સડો થઈ જાય, દુખાવો થાય અને મોંમાંથી વાસ આવે છે. તો દરરોજ દાંત સાફ કરવા કેવી ટેવ કહેવાય? સારી. તો સાચાની નિશાની.
रोज स्नान न करना, रोज स्नान न करू ना हूँ ने न नाहीए तो शू थाय, आपणने रोग थाय छे अने आपणा शरीर माथी गंदगी એટલે ગંદી વાસ આવતી હોય. તો આપણી જોડે કોઈ રમી કે બેસે નહીં તો દરરોજ સ્નાન કરવું જોઈએ. અહીં આપેલ ત્રીજામાં રોજ સ્નાન ન કરના એક એવી આદત કહેવાય ખોટી, ખરાબ આદત. તો અહીં ખોટાની નિશાની કરીશું. પ્રતિદિન કઈ બાર ચાય પીના, ચા આપણા સેહત એટલે કે આપણા શરીર માટે આપણા જીવન માટે ખરાબ છે, નુકસાનકારક છે. તો વારંવાર ચા પીવી ન જોઈએ. તો આ ટેપ કેવી કહેવાય ખરાબ. તો અહીં આપણે કરીશું ખોટાની નિશાની. આગળની ટેપ જોઈએ, આગળની આદત જોઈએ મિત્રો. ફળો કે છીલકે ઇધર ઉધર ફેંકના, ફળોના છોલ એટલે કે ફળોની છાલ ગમે તે ફેંકવી, સારી ટેપ કે ખરાબ ટેપ? ખરાબ. તો અહીં નિશાની કરીશું ખોટાની. આગળની ટેપ જોઈએ. છીલકે હંમેશા ટોકરી મેં હી ડાલના, છીલકા એટલે કે છોતરા હંમેશા ટોકરીમાં જ નાખવા, સારી ટેપ કે ખરાબ ટેપ? સારી ટેપ. તો અહીં કરીશું સાચાની નિશાની. ઘર તથા આંગણ કો સાફ સુથરા રખના, ઘર અને આંગણું સાફ એટલે સ્વચ્છ સુંદર રાખવું, સારી ટેપ કે ખોટી ટેપ મિત્રો? સારી ટેપ, ચોખ્ખાઈ રાખવી જોઈએ. તો અહીં નિશાની કરીશું સાચાની. દિનભર દૂરદર્શન દેખના, આખો દિવસ ટીવી જોવી, ટીવી આખો દિવસ જોવાય નહીં એના કારણે આંખ અને આપણા ભણતરને નુકસાન થાય છે. તો આખો દિવસ ટીવી ન જોઈએ તો આ ટેપ કેવી કહેવાય ખરાબ? તો અહીં આપણે જવાબ એટલે કે ચોરસખાનામાં કરીશું ખોટાની નિશાની, ખોટાની નિશાની. આ રીતે પ્રશ્ન ત્રણ પૂરો થાય છે. હવે આજે આ પાઠનું હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય જોઈએ, આ પાઠ એટલે કે હિન્દીનું હોમવર્ક. તો ચલો હોમવર્ક મેળવી લઈએ. હિન્દીની નોટમાં પહેલાં લખીશું પાઠ 15, સોનું કો શીખ મિલી, પછી ગુજરાતી એનો અર્થ કૌંસમાં લખીશું, સોનુંને બોધ પાઠ મળ્યો, પછી શબ્દાર્થ લખીશું કેટલા છે 1, 2, 3, 4, 5, 6 અને 7, કેટલા 7 શબ્દાર્થ લખીશું પાઠનું નામ, પછી શબ્દાર્થ કેટલા 7. પાઠ લખવાનો નથી, પાઠ લખવાનો નથી. શબ્દાર્થ પછી લખીશું સ્વાધ્યાય, શું લખીશું? સ્વાધ્યાય. હેડિંગ આપી પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 સ્વચ્છ અને સુંદર અક્ષરે લખીશું. હિન્દી છે એટલે ખાસ ઉપર લીટી કરવાનું ભૂલતા નહીં. હિન્દી વિષય છે તો ખાસ યાદ રાખો કે ઉપર લીટી કરવી, જોડણીની ભૂલ ન થાય, નહીં તો પરીક્ષા દરમિયાન ખોટું પડે. માટે ખાસ ધ્યાન રાખી સ્વચ્છ સુંદર અક્ષરે અને જોડણીનું ધ્યાન રાખી હિન્દીના શબ્દો ઉપર લીટી કરી અને તમારું હોમવર્ક કરવાનું. આવજો મિત્રો.